सरदार वल्लभ भाई पटेल नू सन्मान करवानू वडोदरा कोर्पोरेशन झुक्यू छे। हरणी गामनी तलाटी ऑफिस नी बहार आवेली सरदार पटेल नी प्रतिमा खंडेर हालत में जोवा मळी। सरदार पटेल नी प्रतिमा ने पुष्पमाला तो दूर तेनी साफ सफाई पण न करवामां आवी। सरदार पटेल नी प्रतिमा पर कलरना पोपड़ा पण उखड़ी गया छे। तो सरदार पटेल नी प्रतिमा की संभाळ नथी लेवामां आवी, सन्मान करवानुं वडोदरा कोर्पोरेशन चूक्यू छे। हरणी गामनी तलाटी ऑफिस की बहार आवेली सरदार पटेल की प्रतिमा आप जोई शको छो, खंडेर हालत में जोवा मळी रही छे, पोपड़ा पण उखड़ी गया छे, साफ सफाई पण करवामां नथी आवी। तो आजे सरदार वल्लभभाई पटेल नुं सन्मान करवानुं वडोदरा कोर्पोरेशन चूक्यू छे। दृश्यो परथी स्पष्ट जोई शकाय छे प्रतिमा केवी खस्ता हालत में जोवा मळी रही छे। एकता दिवसे खंडित हालत में आ मूर्ति जोवा मळी, कोई ज दरकार नथी लेवामां आवी। तो हरणी में सरदार पटेल की आज प्रतिमा छे तेना दृश्यो अनेक सवालों उपस्थित करी रहा छे। हरणी गामनी तलाटी ऑफिस की बहार आवेली छे आ प्रतिमा, पुष्पमाला तो दूर तेनी साफ सफाई पण नथी करवामां आवी। संवाददाता मानू चावड़ा फोन लाइन पर जोड़ाई चुक्या छे। मानू, आजनो दिवस खूब ज महत्वपूर्ण एकता दिवस नी रीते आजना दिवस उजववामां आवे छे, परंतु हरणी गामनी तलाटी ऑफिसनी बहार जे सरदार पटेलनी प्रतिमा छे ते साव जुदा ज चित्रो प्रदर्शित करी रही छे। તોરલ આખા રાજ્યમાં અને દેશમાં એકતા દિવસની ઉજવણી કરી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે વડોદરા કોર્પોરેશનની ગંભીર પ્રકારની બેદરકારી છે અહીંયા જોવા મળી રહી છે। કોર્પોરેશન તંત્ર જે ભાજપનું છે એ ક્યાંક ને ક્યાંક ચૂક કરી હોય એવું લાગી રહ્યું છે। હરણી ગામની તલાટી ઓફિસની બહાર આવેલી સરદાર પટેલની પ્રતિમા ખંડેર હાલતમાં છે, આજુબાજુમાં કચરાના ઢગલા ખડકાયા છે। આજના દિવસે પણ આ પ્રતિમાની સાફસફાઈ, પ્રતિમાને રંગરોગાન કરી અને ફૂલહાર કરવાની તસ્તી પણ કોર્પોરેશને લીધી નથી। છેલ્લા સાત વર્ષથી હરણી ગામ કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયું છે, એટલે કોર્પોરેશનની હદમાં આવતી આ પ્રતિમા છે એ અત્યારે ખંડેર બની છે અને આજના દિવસે પણ આ પ્રતિમાનું સન્માન જળવાયું નથી એવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। સામાજિક કાર્યકરે ગામ લોકોના સહયોગથી આ પ્રતિમાને દૂધ અને પાણીથી નવડાવી અને એને સાફ સફાઈ કરી અને ફૂલાર કર્યા છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર ભાજપનું કોર્પોરેશન છે અને આ તંત્ર છે ચૂક્યું છે। સરદારને શ્રદ્ધાંજલિ આપી સરદારને યોગ્ય સન્માન આપવાનું અહીંયા ચૂક્યા હોય એવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે કોર્પોરેશન તંત્ર મોટી ઉજવણી કરી રહ્યું છે એકતા દિવસની, પરંતુ સરદાર પટેલની હરણી ખાતે આવેલી પ્રતિમાને યોગ્ય સન્માન આપવાનું કોર્પોરેશન ચૂક્યું છે। તોરલ, ધન્યવાદ માનુ વિગતો માટે। વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે, હરણી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં હતો, હવે આ ગ્રામ્ય વિસ્તાર વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવી ગયો છે। વડોદરા મહાનગરપાલિકામાં હાથમાં આવ્યા બાદ વડોદરા મહાનગર સેવા સદને અહીંયા ફરજો નિભાવવાની છે, પરંતુ જોઈ શકો છો આજે 145મી સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ, ત્યારે એમની પ્રતિમા છે ખંડિત હાલતમાં છે, સાથે અહીંયા ગંદકીના થર જામેલા છે, જે સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડા ભેગા કરીને દેશનું હિત કરેલું, એમની પ્રતિમા જે ખંડિત હાલતમાં છે। વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ખંડિત થયેલી જે પ્રતિમા છે એને રંગોરોગાન કરે, નવીન બનાવવામાં આવે તેવી માંગ છે। આજે હરણીના ગ્રામજનો સાથે અમે આ પ્રતિમાને દૂધ અને પાણીથી નવડાવીને ફૂલાર અર્પણ કરેલ છે।